ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યક્રમને આગળ વધારતા આપણે પ્રકરણ 5માં એક વાર્તા સ્વરૂપે આપેલા દાખલાઓને જોઈએ કે તેને કેવી રીતે કરવાનો છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હું વાંચું છું, તમે સાંભળજો. એક રાજા હતો, ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવામાં અનાજ એવી હતી. જુઓ, હવે સ્ક્રીન ઉપર તમને તિજોરી દેખાઈ રહી છે. રાજાની તિજોરી દેખાવમાં આવી હતી. ચાલો હવે આગળ જોઈએ. તિજોરીનો હઠો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. તિજોરીનો હઠો જો અડધો ફેરવવામાં આવે તો તિજોરી ખુલી જતી હતી. ધારો કે આ છે અને આ એનો હઠો છે. આ હઠો અહીંયા છે ને, જો એને અડધો ફેરવવામાં આવે અહીંયા સુધી તો તે ખુલી જતી હતી. આગળ જોજો, ખુલી જતી હતી. હઠને ફરીથી અડધો ફેરવવામાં આવે એટલે તિજોરી બંધ થઈ જતી હતી. આ હઠ અહીંયા આવી ગયો છે, હવે એને ફરીથી અડધો ફેરવવામાં આવે તો શું થઈ જતું હતું? તિજોરી બંધ થઈ જતી હતી. હવે જોજો શું કહેવા માંગે છે. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતા હતા. રાજા શું કરતા હતા? ઘણીવાર તિજોરીને બંધ સમજીને ખુલ્લી મૂકી દેતા હતા. તમે તેના કારણનું અનુમાન જણાવી શકો છો અથવા તો કરી શકો છો? શા માટે આવું થતું હશે? રાજા કેમ આવું ઘણીવાર કરે છે કે તિજોરી ખુલ્લી મૂકી દે છે? આનું કારણ શું હોઈ શકે? તો તમે અહીં તિજોરી જુઓ, આ ખુલ્લી તિજોરી છે અને પેલી બંધ તિજોરી છે. તમે ચિત્ર જોઈને જણાવી શકો છો કે શાના માટે આવું થતું હશે? જુઓ, હું તમને મદદ કરું. જુઓ, આ ખુલ્લી તિજોરી અને આ બંધ તિજોરીનો હઠો બંને એક સમાન દેખાઈ રહ્યા છે, એટલે ખબર પડતી નથી કે ખુલ્લી છે કે બંધ. તેથી રાજાથી આવી ભૂલ થતી હશે. તમે જોઈ શકો છો ને બંને તિજોરી, આ ખુલ્લી તિજોરી અને આ બાજુવાળી બંધ તિજોરી. તો રાજાને કેમ આવી મૂંઝવણ થતી હશે? તો રાજાને એટલા માટે આવી મૂંઝવણ થતી હશે કે ખુલ્લી તિજોરીનું અને બાજુની જે છે તે બંધ તિજોરીનું એક સરખી દેખાતો હોવાથી, એનો હઠો એક સરખો દેખાતો હોવાથી ખુલ્લી છે કે બંધ છે તે જાણવામાં રાજાને મૂંઝવણ થતી હશે. તેથી ઘણીવાર રાજા તિજોરી ખુલ્લી મૂકી દેતા હતા. આવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. મિત્રો, ચાલો તો હવે શું થયું હશે આગળ? તો ચાલો આગળ શું થયું તે આપણે જોઈએ. એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તો રાજાની પુત્રી એવી શું યુક્તિ બતાવી હશે કે રાજાને ખૂબ જ ગમી અને હવે તે મૂંઝાતા નથી? તો ચાલો જોઈએ. તમે અનુમાન કરી શકો છો કે તે યુક્તિ સી હતી. તો ચાલો, રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હઠના પીળા રંગની ઢળ પર એક ટપકું કરવા કહ્યું. તમે હવે ચિત્રમાં જોઈ શકતા હશો કે જે હઠાનો હઠો હતો એ પીળા રંગની ઢળ ઉપર એક કાળા કલરનું ટપકું કરવામાં આવ્યું કે જેથી તે ખબર પડી શકે જ્યારે તે ઉપર હોય અને નીચે હોય ત્યારે બંને અલગ અલગ સ્થિતિ બતાવે છે. તેનાથી તે ખુલ્લી છે કે બંધ છે તે આસાનીથી જાણી શકાશે. એટલે આ યુક્તિ બતાવી. તો રાજાની પુત્રીએ આ યુક્તિ બતાવી અને ટપકું કરવા કહ્યું. તમે જોયું ને કે હવે રાજા મૂંઝાતો નથી. પરંતુ આગળ, રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે. રાજા પાસે તો ઘણી બધી તિજોરી હતી. તો હવે એ કઈ તિજોરી હશે કે જેમાં રાજા પાછા આવી જ ભૂલો કરશે? તો ચાલો જુઓ. તમે જોઈ શકતા હશો કે અહીં અલગ અલગ પ્રકારની ચાર તિજોરીઓ આપી છે. આ ચાર તિજોરીઓમાંથી એવી કઈ તિજોરી છે કે રાજા ફરીથી આવી ભૂલો કરી શકશે? તો આ ચાર તિજોરીમાંથી ચારે ચાર તિજોરી એટલે કે ચાર તિજોરીના દરેક ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે એને અડધો ફેરવવાથી આ જ ભૂલો થશે. આ જે આગળ ભૂલો કરી હતી એ જ રાજા ફરી ભૂલો કરી શકશે. પરંતુ તે ન થાય એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે દરેક હઠા ઉપર એક ટપકા જેવું નિશાન કરવું પડશે. એટલે દરેક સ્થિતિનો ખ્યાલ આવશે કે તે ખુલ્લી છે કે બંધ.
આ રીતે એ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકાય છે. તો તમે જોઈશું ને કે આ ચારે ચાર તિજોરી એવી છે કે જેને અડધો ફેરવવાથી તે ખુલ્લી છે કે બંધ છે, કંઈ ખ્યાલ આવશે નહીં. અને આગળ જેવી જ મૂંઝવણ રાજા અનુભવશે અને તેમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ આપણે શોધી કાઢ્યો છે કે ટપકું કરવું પડે, હાથા ઉપર ટપકું કરવું પડે. હવે આગળ હવે આપણે પાના નંબર 78 પરના દાખલા જોઈએ. 78 નંબરના પેજ ઉપર કંઈક આવું કહેવામાં આવ્યું છે કે અડધો આંટો ફેરવવાથી એમનું એમ જ રહે. તો એમ કહેવામાં આવ્યું છે, જુઓ તમે આ ચિત્ર જોઈ શકતા હશો, આપ્યા છે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ આપ્યા છે. આ ચિત્રોને જો આપણે અડધો ફેરવીએ તો એનું એ જ ચિત્ર એવું ને એવું જ દેખાશે, આવું કહેવામાં આવ્યું છે. તો આમાંથી કયું ચિત્ર એવું છે કે જે અડધો ફેરવવાથી એનું એ જ દેખાશે? તમે કહી શકો છો કે આ બધા જ ચિત્રો અડધો જો ફેરવવામાં આવે, અડધો આંટો જો ફેરવવામાં આવે, ધારો કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળ છે, તેને આ રીતે અડધી ફરે તો આટલો અડધો ફરે છે ને એનો ભાગ, જો અહીં હોય તો એનો અડધો ફેરવો હોય તો ક્યાં સુધી ફેરવાય? અહીં સુધી. એટલે કે આ ઉપરનો ભાગ છે આયરવા તે અહીંયા આવી જાય, બરાબર ને? આવી રીતના અડધો ફેરવાથી આવી રીતના ચેન્જીસ થશે. તો આવું કહેવામાં આવ્યું છે કે અનુમાન કરો આ ચારે ચાર ચિત્રો જે તમને દેખાઈ રહ્યા છે, આ બધા ચિત્રો જે તમને દેખાઈ રહ્યા છે એ ચિત્રોને જો અડધો ફેરવવામાં આવે તો દરેક ચિત્ર આ જ રીતે દેખાશે, એનો એ જ પરિણામમાં એવી એ જ સ્થિતિમાં દેખાશે. તો તમે કહી શકો છો, તો જુઓ તો હા, પરંતુ જુઓ પાંચમા નંબરનું ચિત્ર અને સાતમા નંબરનું ચિત્ર જો ફેરવવામાં આવે તો પોઝિશન કેવી થશે? ચાલો આપણે જોઈએ કે પાંચમા નંબરનું ચિત્ર છે ત્રિકોણ, પાંચમા નંબરનું ચિત્ર કેવું દેખાઈ રહ્યું છે? આ રીતે દેખાઈ રહ્યું છે. જો એને અડધો ફેરવવામાં આવે, ધારો કે અહીંયા છે, તો અહીંથી એને અડધો ફેરવીએ તો આ જે અણીવાળો ભાગ છે કયો આવ્યો આ તે અહીં આવી જશે. એટલે શું થશે ચિત્ર? ચિત્ર આવું બની જશે, આવું થઈ જશે ને. અડધો ફેરવવામાં આવે તો શું થઈ જશે? આવું થઈ જશે. આ અણીવાળો ભાગ ક્યાં આવી જશે? અહીં આવી જશે ને, અણીવાળો ભાગ આવું આવી જશે. એટલે આ ચિત્ર અને આ ચિત્ર સરખું દેખાય છે? એમનું એમ દેખાય છે ના નથી દેખાતું? એટલે પાંચમા નંબરનું ચિત્ર એ એમનું એમ દેખાશે નહીં. એવી જ રીતે તમે સાતમા નંબરનું ચિત્ર પણ જોઈ શકતા હશો કે સાતમા નંબરનું ચિત્ર કંઈક આવું છે. એટલે કે જોઈએ આપણે સાતમા નંબરનું ચિત્ર કેવું છે, જોઈએ કંઈક આવું છે, બરાબર ને? એટલે કે કેટલી બાજુઓથી બનેલું છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ બાજુઓથી બનેલું છે એટલે પંચકોણ છે. તો પંચકોણને જો અડધો ફેરવવામાં આવે, આટલેથી લઈને આટલું ફેરવીએ તો આ એની ટોચ છે તે ક્યાં આવી જશે? નીચે આવી જશે, એવું જ થશે ને? આ નીચે આવી જશે, બરાબર ને? આવી રીતના એની ટોચ આવી જશે, આવું જ થશે ને? કંઈક આવું જ થશે, આવું જ થશે, આવું પંચકોણ થશે. તો પછી એટલે કે એનું એ જ દેખાશે નહીં, આ બંને ચિત્ર સરખા દેખાશે નહીં. કેમ? કારણ કે એની ટોચ નીચે આવી જશે. તેથી આપણે શું કરવું પડે કે પાંચમા નંબરનું ચિત્ર અને સાતમા નંબરનું ચિત્રને છોડીને બીજા બધા આકારોને જો અડધો ફેરવવામાં આવે તો એમનું એમ જ દેખાશે. એટલે કે જે સ્થિતિમાં છે એવી સ્થિતિમાં દેખાશે.